રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી. ગૃહ ખાતાએ કહ્યું કે એનપીઆર માટે કોઈપણ પ્રકારના કાગળ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. આ માટે કોઈપણ પ્રકારની બાયોમેટ્રિક જાણકારી આપવાની પણ જરૂરિયાત નથી. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે એનપીઆર મામલે અલગ અલગ પૂછનારા સવાલના ફોર્મને જલ્દી અંતિમ રૂપ આપી દેવાશે. એનપીઆરનું લક્ષ્યાંક દેશના પ્રત્યેક નાગરિકોની ઓળખનો ડેટા તૈયાર કરવાનું છે. પ્રજાસત્તાક પર્વ પર આતંકવાદી હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું. પોલીસે જૈશ એ મહંમદના 5 આતંકીઓને પકડી પાડ્યા. આતંકવાદીઓ પ્રજાસત્તાક દિવસે આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવતા હતા. આતંકવાદીઓ 26 જાન્યુઆરીના રોજ ગ્રેનેડ વડે હુમલો કરવાની ફિરાકમાં હતા. આ પહેલા દિલ્હી પોલીસે આઈસીસના 3 આતંકવાદી પકડી જ પાડ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ હજુ યુદ્ધ નથી પૂરું થયું. આપણે તેને ત્યાં સુધી યથાવત રાખવું પડશે જ્યાં સુધી તેના જડ સુધી ન પહોંચવામાં આવે. રાયસીના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ આપણે પણ એ જ રીતે પગલાં ઉઠાવવા પડશે જે રીતે અમેરિકાએ 9/11 બાદ ભર્યા. જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે તેને પણ પાઠ ભણાવવો જ પડશે. પરિવાર ઉરી જેવો હુમલો કરવાની ફિરાકમાં છે જૈશ એ મહંમદના આતંકવાદીઓ. આતંકવાદીઓ હુમલો કરવાનું કાબતરું રચતા હોવાની બાતમી મિલિટરી ઇન્ટેલિજન્સને મળી. પ્રજાસત્તાક દિવસ કે તેની આસપાસ આવો હુમલો કરવાની તૈયારીમાં હિઝબુલ અને જૈશના આતંકવાદીઓ. બાતમી બાદ સેનાના અધિકારીઓને સાબદા કરાયા. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં મોટો ચુકાદો આપ્યો. કોર્ટે મુકેશની અરજી પર સુનાવણી કરતા દોષિતોને ફાંસીની સજા પર હાર રોક લગાવી. હવે ફાઇનલ થઈ ગયું છે કે 22મીએ નરાધમોને ફાંસી નહીં આપી શકાય. કોર્ટે કહ્યું કે હવે નવી તારીખ જાહેર કરાશે. તો દોષી મુકેશની દયા અરજી પર ગુરુ ખાતુ પાસે પહોંચી. ગૃહમંત્રાલયે આ અરજી પર જલ્દી નિર્ણય લઈને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલશે. કોર્ટ 7 જાન્યુઆરીના રોજ દોષિતો સામે ડેથ વોરંટ ઇસ્યુ કરી ચૂકી છે. નિર્ભયાના દોષિતોને ફાંસીમાં મોડું થવા પર રાજનીતિ શરૂ. ભાજપે કેજરીવાલ સરકાર પર આરોપ મૂક્યો કે રાજ્ય સરકારની ઢીલાશના કારણે દોષિતોને ફાંસીમાં મોડું થયું છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ન્યાયમાં મોડું થવા માટે દિલ્હી સરકાર જવાબદાર છે. છેલ્લા 2.5 વર્ષમાં દિલ્હી સરકારે દોષિતોને દયા અરજી દાખલ કરવા માટે નોટિસ કેમ ના મોકલી. જાવડેકરના સવાલ પર સિસોદિયાએ કહ્યું હતું કે તેમની સરકારે દોષિતોની દયા અરજી પર ત્વરિત પગલાં ભર્યા. આરએસએસની શાખા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત ઉલેમાના કાર્યક્રમમાં ભારે હોબાળો. કાર્યક્રમ સમયે બે મુસ્લિમ જૂથો વચ્ચે ઘર્ષણ થયું. બે મુસ્લિમ ગ્રુપો અંદર જ બાખડ્યા હતા અને મારામાર સુધી વાત પહોંચી ગઈ હતી. આ કાર્યક્રમ સીએએ એનઆરસીના સમર્થનમાં આયોજિત કરાયો હતો. ઓડિશાના કટક પાસે આવેલા નરગુંડી રેલવે સ્ટેશન પર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ. લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરતા 40 જેટલા પ્રવાસીઓ ઘાયલ, જ્યારે 6ની હાલત ગંભીર. ઘવાયેલાઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લોકમાન્ય તિલક એક્સપ્રેસ એક ગુડ્સ ટ્રેનની ગાર્ડ વેન સાથે અથડાતા ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ભારતના પહેલા માનવ મિશન ગગનયાન માટે પસંદ કરાયેલા 4 યાત્રિકોને 11 માસની ટ્રેનિંગ માટે રશિયા મોકલાશે. કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે કહ્યું કે અંતરિક્ષ યાત્રિકોની ટ્રેનિંગ જાન્યુઆરીના 3જા સપ્તાહથી શરૂ થશે. 10,000 કરોડ રૂપિયાને ખર્ચે ગગનયાન પ્રોજેક્ટ તૈયાર કરાશે. ગગનયાનને 2022માં દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર લોન્ચ કરવામાં આવશે. આ તમામ યાત્રિકોને GSLV Mark III માં અંતરિક્ષ લઈ જવાશે.